આજે અખાત્રીજનો તહેવાર છે અને રાજકોટની અંદર તમામ રાજકોટવાસીઓ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર સોનાની ખરીદી કરી રહ્યા છે। આજે અક્ષય તૃતીયાના પર્વને લઈને રાજકોટવાસીઓ સોનાની ખરીદી કરી રહ્યા છે। આજે સોનાની ખરીદીને ખૂબ શુભ માનવામાં આવે છે। આજના દિવસ માટે સોનાની ખરીદી ઉત્તમ છે, કેમ કે તમારી સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે। આજના દિવસે સોનાની ખરીદીથી સાથે જ વાહનની ખરીદી માટે પણ આ દિવસને ઉત્તમ માનવામાં આવે છે। રાજકોટની અંદર વાહનોના બુકિંગ પણ મોટા પ્રમાણમાં થયેલા છે। આજે અક્ષય તૃતીયાનું પર્વ અને સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઉજવાઈ રહ્યું છે। રાજકોટની ખાસ વાત કરીએ તો રાજકોટના લોકો આજના દિવસે સોનાની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે સોનાની। આજે પુષ્ય નક્ષત્ર જે કે છે તે પણ છે, એટલે આજની સોનાની ખરીદીને ઉત્તમ માનવામાં આવ્યું છે। આજે અક્ષય તૃતીયાનો તહેવાર, ખાસ કરીને ખેડૂતો માટે તો અખાત્રીજનું મહત્વ રહેલું જ છે, પરંતુ આજના દિવસે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોયા વગર શુભ કાર્ય કરી શકાય છે, કેમ કે આજના આખા દિવસને શુભ માનવામાં આવ્યું છે। તેવામાં રાજકોટના લોકો સોના ચાંદી અને વાહનોની ખરીદી કરી રહ્યા છે। રાજકોટથી ધ્રુવ આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે। ધ્રુવ, જે રીતે કહી શકાય કે આજે અક્ષય તૃતીય અને આજે સોનાની ખરીદી ઉત્તમ કહેવાય છે, વાહનોની ખરીદી માટેનો પણ આજનો દિવસ ખૂબ મહત્વનો। જી બિનલ, આજે અક્ષય તૃતીયા છે અને કહી શકાય કે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે। હિન્દુ સંસ્કૃતિ માન્યતા અનુસાર આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યારે વાહનોની પણ ખરીદી કરવામાં આવતી હોય છે। ત્યારે આપણે સીધા જ દ્રશ્ય દેખાડવા માગીશ ગોંડલ રોડ ખાતેના શોરૂમની, કે જ્યાં મોટી સંખ્યામાં રાજકોટ શહેર અને જિલ્લાથી અત્યારે ખરીદદારો પહોંચ્યા છે વાહન ખરીદી માટે। સીધા જ આપણે દ્રશ્ય છે તે દેખાડવા માગીશ। કહી શકાય કે આજનો દિવસ એટલે કે કોઈ પણ મુહૂર્ત જોયા વગર આજે ખરીદી કરી શકાય અને આજનો દિવસ કહી શકાય કે વાહન ખરીદી માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે। ત્યારે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અહીં આવીને ખરીદી કરતા હોય છે। મહત્વનું છે કે આજના દિવસે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત નથી જોવામાં આવતું। આપણી સાથે લોકો છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આજના દિવસે તેઓ ખરીદી કરવા માટે પહોંચ્યા છે। શું કહેશો, આજે વાહન ખરીદી માટે પહોંચ્યા છો? હા, વાહન ખરીદી માટે પહોંચ્યા છે। બીજા પણ આપણી સાથે લોકો છે, એમની સાથે વાત કરશું, શું નામ છે આપનું? સંજયભાઈ। સંજયભાઈ, શું કહેશો આજે વાહન ખરીદી માટે આપ પહોંચ્યા છો? વાહન ખરીદી માટે આજે દિવસ બહુ સારો છે અને શું છે કે ત્રણ તહેવાર છે આજે, પરશુરામ જયંતિ છે, અખાત્રીજ છે અને એક આપણે આજે પણ કહી શકાય કે આપણી સાથે લોકો બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરશું। આપ એક્ઝિક્યુટિવ છો સેલ્સ, આજના દિવસમાં કેટલા વાહનો અહીંથી ખરીદી થયા છે? આજે એપ્રોક્સ કહીએ તો અમે 40-50 ગાડીની ડિલિવરી હશે અને સ્પેશિયલી આ પેટ્રોલના ક્રાઇસિસ છે તો સીએનજી કારનું સેલિંગ દિવસે ને દિવસે વધતું જાય છે અને માર્કેટમાં અત્યારે રિસેશન નથી, ઇનશોર્ટ તેજી પણ સારી છે, તો લોકો આજના દિવસે વાહનની ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે। સામાન્ય દિવસોમાં કેટલી ખરીદી થતી હોય છે અને આજના દિવસે કેટલી ખરીદી થતી હોય છે આપની? સામાન્ય દિવસોમાં આમ જોઈએ તો રોજની 7-8 ગાડીની ડિલિવરી થતી હોય, પણ આજે સારો દિવસ છે, શુભ મુહૂર્ત છે, તો લોકો આખા દિવસમાં બધા મુહૂર્ત સારા માનીને 40-50 ગાડીની ડિલિવરી હોય છે ઓલમોસ્ટ। ફરી એક વખત આપણે દ્રશ્ય દેખાડવા માગીશ, મોટી સંખ્યામાં ગ્રાહકો છે તે અહીં આવ્યા છે અને વાહન ખરીદી કરી રહ્યા છે। મહત્વનું છે કે આજના દિવસે કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે મુહૂર્ત નથી જોવાતું અને તેને જ લઈને આજે ખરીદીની ધૂમ છે તે દેખાઈ રહી છે। સામાન્ય દિવસની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં જે કોઈ પણ પ્રકારની ખરીદી નથી થઈ શકતી એ આજના દિવસે થતી હોય છે। ન માત્ર વાહનો પણ સોના ચાંદીના જે દાગીના હોય છે તે પણ લોકો આજના દિવસે ખરીદ કરવાનું પસંદ કરતા હોય છે। મહત્વનું છે કે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને તેના જ કારણે લોકો અત્યારે ખરીદી માટે પહોંચી રહ્યા છે। ઘણા લાંબા સમય બાદ કહી શકાય કે આ જ પ્રકારની ખરીદી રાજકોટમાં દેખાઈ રહી છે, કારણ કે કોરોના કાળ હતો, એક રિસેશન પીરિયડ હતો, એ રિસેશન પીરિયડ બાદ આજે લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। જી બિનલ, જી ધ્રુવ, સમગ્ર વિગતો આપવા બદલ, જોડાવા બદલ આભાર। આપણે જોયું કે રાજકોટવાસીઓ જે આજે વાહનની ખરીદી કરી રહ્યા છે અને સાથે જ ધ્રુવે જે રીતે વાત કરી કે તેમાં પણ સ્પષ્ટ જાણવા મળ્યું કે
सामान्य दिवसे 10-12 वाहनों ने डिलीवरी थती हुए छे, परंतु आज ने दिवसे 40-50 वाहनों बुकिंग थई चुक्यू छे ने आज ये तमाम लोग खातरीजना तेहवार पर तेनी पोताना वाहन ने डिलीवरी लई रहा है।